સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાત 2022 ની વિધાનસભા ચૂંટણી આવી રહી હોય ત્યારે સરદાર પટેલના નામથી ભાજપ કોંગ્રેસ મત માંગતી હોય છે ત્યારે ચૂંટણી અગાઉ જ બાબરા તાલુકાના ચમાડી ગામે ભમાશા ગણાતા ગોપાલભાઈ વસ્ત્રપરા દ્વારા સરદાર પટેલના 147મા જન્મ જયંતિ નિમિત્તે 147 ગામડાઓમાં 8 ફૂટના સરદાર પટેલના સ્ટેચ્યુએ અર્પણ કરાઈ રહ્યા છે ત્યારે શું છે આ સરદારના સ્ટેચ્યુ વિતરણનું લક્ષ્ય જોઈએ આ ખાસ રિપોર્ટમાં આ છે બાબરાનું ચમાડી ગામ સુરત સ્થિત ઉદ્યોગપતિ ગોપાલ વસ્ત્રપરાનું માતૃવતન ચમાડી ખાતે સરદાર પટેલના 8 ફૂટના નવા બનાવેલા અનેક સ્ટેચ્યુ હાલ પડ્યા છે જે લાઠી બાબરા પંથકના ગામડાઓમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આન બાન અને શાન જળવાઈ રહે આવનારી નવી પેઢી ભારત દેશને એક કરવામાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને સમજે તેવો ઉદ્દેશ્ય છે સરદાર પટેલના આવનારા 147મા જન્મ દિવસ નિમિત્તે 147 ગામડાઓમાં સરદાર પટેલના સ્ટેચ્યુનું એક સાથે અનાવરણ થઈ શકે તેવું આયોજન સરદારના ચાહક ગોપાલ વસ્ત્રપરા દ્વારા કરવામાં આવ્યું છે હાલ ચમાડી ખાતેથી સરદાર પટેલના સ્ટેચ્યુ લેવા સરપંચો આવી રહ્યા છે ગામડે ગામડે સરદાર પટેલના સ્ટેચ્યુ મૂકવાની કાર્યવાહી હાલ થઈ રહી છે ક્યારે સમાડી મુકામે ગોપાલભાઈ વસ્ત્રપરા આજે સરદાર સાહેબની 147મી જન્મ જયંતિ નિમિત્તે ગામડે ગામડે સરદાર સાહેબનું એક 8 ફૂટનું મોટું સ્ટેચ્યુ આપે છે એ લેવા માટે આવ્યો છું અહીંયા ખૂબ જ લાગણી અનુભવાઈ રહી છે અને ગોપાલભાઈ સાથે સાથે બધાને એવા પ્રોત્સાહિત કરી રહ્યા છે કે સરદાર સાહેબ કોઈ એક જ્ઞાતિના નહોતા પણ દરેક સમાજના હતા જેની જેવી ભાવના સાથે અને ઉત્સાહ ઉમંગ સાથે અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ સરદાર પટેલ કોઈ જ્ઞાતિ જાતિ સાથે જોડાયેલા નહીં પણ સમગ્ર વિશ્વભરમાં આગવી ધરાવતું વ્યક્તિત્વ છે ત્યારે 147 ગામડાઓમાં સરદાર પટેલનું સ્ટેચ્યુ મૂકવાના ધ્યેયથી ગોપાલ વસ્ત્રપરા દ્વારા સ્વખર્ચે વિધાનસભાની ચૂંટણી પહેલા આ કાર્યક્રમ કરી રહ્યા છે સરદાર પટેલની પ્રતિમા 147 આપવાના છીએ અને જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલના 147 વર્ષ થયા હોય ત્યારે 147 પ્રતિમા મેકવાનું આપણે નક્કી કર્યું છે શરૂઆતમાં તો આપણે એમ હતું કે મારા 58 વર્ષ થયા એટલે 58 પ્રતિમા મેકી પણ જ્યારે જેની મૂર્તિ સ્થાપિત કરવાના છીએ એ સરદાર વલ્લભભાઈ પટેલના 147 વર્ષ થયા છે તો આપણે એની જન્મદિવસ ઉજવવો જોઈએ ખરેખર તો એ હેતુથી જ આપણે આ કાર્યક્રમ કર્યો છે જ્યારે નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાને જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી અને આ દેશનું ગૌરવ વધાર્યું છે અને દેશને એક કર્યો છે એ હેતુથી કે ગામો ગામ સરદારની પ્રતિમા સ્થાપી અને ગામનો એકતા વધે એ હેતુથી જ આ કાર્યક્રમ કર્યો છે અને ઘણા ખરા ગામમાં તો પ્રતિમા વહી ગઈ ને 31 ઓક્ટોબર સુધીમાં 147 ગામમાં મૂર્તિ સ્થાપિત થઈ જાય છે અને એક સાથે 147 ગામને અનાવરણ થશે સરદાર વલ્લભભાઈ પટેલનું 31 ઓક્ટોબર 2022 રોજ સરદાર પટેલની 147મી જન્મ જયંતિ પ્રસંગે 147 સ્ટેચ્યુ અનાવરણ કરી ઇતિહાસ રચવા જઈ રહેલા ગોપાલ વસ્ત્રપરા આગામી લાઠી બાબરા વિધાનસભાની ચૂંટણીમાં જંપલાવે તેવા સમીકરણો જોવા મળી રહ્યા છે અશોક મણવર બુલેટિન ઇન્ડિયા અમરેલી